गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान जेनी अंदर आज आप अभ्यास करीशू पाठ 11 भारतनु न्यायतंत्र। ओके, आजनो आपरो वीडियो लेक्चर फर्स्ट, पाठ 11 नो वीडियो लेक्चर पहलो। विद्यार्थी मित्रों, आपणे लोको न्यायतंत्र एटले के अदालत विषे अभ्यास अगाउना धोरण में करी चूक्या छीए कि भाई सरकारना मुख्यत्वे त्रण अंगो होय छे। ओके, जेमा त्रण अंगोनी आपणे वात करीए तो के धारासभा, कारोबारी अने न्यायतंत्र। एक तो के कायदा बनावानुं काम करे छे, बीजू એ કાયદાઓનું પાલન કરાવવાનું કામ કરે છે, અને ત્રીજું એટલે કે ન્યાયતંત્ર તે જો કોઈ ગુનેગાર હોય તો એને સજા આપી અને બેકસૂરને ન્યાય આપવાનું કાર્ય કરે છે। આમ ન્યાયતંત્ર એ ખૂબ જ અગત્યનું અને મહત્વનું કામગીરી કરે છે। જો આપણા દેશની અંદર આ ન્યાયતંત્ર વ્યવસ્થિત રીતે કાર્ય ન કરે તો સમજી લો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણા દેશની અંદર પણ અરાજકતા, અંધાધૂંધી, ત્રાસ, અત્યાચાર, મારામારી, ખૂન ખરાબા વગેરે જેવી ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી શકે છે। પણ આજે આ બધું આપણા દેશની અંદર નથી થઈ રહ્યું, અથવા તો થાય છે તો એ બહુ ઓછી માત્રામાં થઈ રહ્યું છે। તેનું એકમાત્ર કારણ તો કે આપણું ન્યાયતંત્ર છે। આપણું ન્યાયતંત્ર એટલું સક્ષમ છે કે તે ગુનેગારોને સજા આપી અને સમાજની અંદર, દેશની અંદર ગુનાહો થતા અટકાવવાનું કાર્ય કરે છે। ઓકે, આમ ન્યાયતંત્રની ભૂમિકા આપણા દેશની અંદર શું છે, ન્યાયતંત્ર કયા કયા લેવલ પર, કયા સ્તર ઉપર કાર્ય કરે છે, ન્યાયતંત્રની અંદર જજ બનવા માટેની લાયકાતો શું છે, અને કયા વ્યક્તિઓ આ ન્યાયતંત્રની અંદર અદાલતમાં જઈને અપીલ કરી શકે છે અથવા તો ન્યાય મેળવવા માટે દાદ માંગી શકે છે, તેનો અભ્યાસ આજે આપણે આ પ્રકરણની અંદર કરીશું। ઓકે, આમ જોઈએ તો મિત્રો આ પાઠ આપણા જીવનમાં ઘણો ઉપયોગી છે। કારણ કે તો કે જો અત્યારથી જ આપણે અદાલત શું છે, ન્યાયતંત્ર કેવી રીતે કાર્ય કરે છે એનો અભ્યાસ વિગતવાર વ્યવસ્થિત રીતે કરી લઈએ તો ભવિષ્યમાં ક્યારે પણ આપણને જો અદાલતની સહાયતાની જરૂરત પડે તો અદાલત અદાલતનો આપણે આશરો લઈ શકીએ। ઓકે, એટલે આમ કહેવું હોય તો આ જે પ્રકરણ છે આપણા માટે જીવન ઉપયોગી છે, આપણા નોલેજ માટે ઉપયોગી છે એમ કહેવું હોય તો કહી શકાય। ઓકે, ચલો મિત્રો આપણે આ પ્રકરણ વિશે સીધી ચર્ચા કરીએ। ભારતનું ન્યાયતંત્ર, સંઘ સરકાર, ઓકે, કેન્દ્ર સરકાર જેને આપણે ઓળખીએ છીએ, એટલે કે જુદા જુદા સંઘોનો, રાજ્યનો બનેલો દેશ। સંઘ સરકારના બે અંગો, ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે હવે તેના ત્રીજા, સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ કરીશું। ઓકે, જો અહીં ન્યાયતંત્ર માટે કેવા સરસ શબ્દ વાપરવામાં આવ્યા છે કે સ્વતંત્ર છે, કે ભાઈ ન્યાયતંત્ર કોઈની લાગવગમાં આવતું નથી, કોઈની સહે શરમ રાખતું નથી, કોઈના દબાવમાં નથી, એ પોતાની રીતે સ્વતંત્રતાથી પોતાની કામગીરી બજાવે છે। નિષ્પક્ષ, કોઈનો પણ પક્ષ લેતો નથી, લાગવગને ધ્યાનમાં રાખતું નથી, અને સળંગ છે એટલે કે ગામડાથી લઈને શહેર, શહેરથી લઈને રાજ્યો અને રાજ્યોથી લઈને દેશ। આમ આપણું ન્યાયતંત્ર છે એ છેક શહેરથી લઈને ગામડાઓ, તાલુકાઓ સુધી જોડાયેલું છે, સળંગ છે, એક સૂત્રીય, આખા દેશને એક સૂત્રમાં જોડે છે। એવા વિશિષ્ટ ન્યાયતંત્ર વિશે આજે આપણે વિગતવાર અભ્યાસ કરીએ। ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાન બંધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે। કે ભાઈ પહેલાંના સમયમાં શું હતું તો કે અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ઇવન ગામડાઓમાં અલગ રાજા અને રજવાડાઓ હતા, એટલે કે
દરેક રજવાડાઓ દરેક ગામડાની એક ન્યાયતંત્રની પદ્ધતિ અલગ હતી કે ભાઈ ત્યાંના રાજાને જે અનુકૂળ લાગે એ ન્યાય એ આપતા અથવા તો એને જે યોગ્ય લાગે એ પ્રકારની સજા એ ગુનેગારને કરતા. પણ હવે એવું નથી. જો હવે કે ભાઈ કોઈ પણ ગામડું હોય, કોઈ પણ શહેર હોય કે પછી રાજ્ય કોઈ પણ હોય, પણ એમાં સેમ ગુનો કરેલો હોય તો એ ગુનાની સજા દરેક રાજ્યના દરેક શહેરમાં દરેક ગામડામાં એક સરખી જ લાગુ પડવામાં આવશે. એટલે કે સળંગ છે, એક તંત્રીય છે, ઓકે, એમાં કોઈ ભેદભાવ કે અલગતા જોવા મળતું નથી. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમે નીચેનું આપણું જે છે કોષ્ટક એ જરાક ધ્યાનથી જુઓ કે ભાઈ કેવી રીતે છે. તો કે ભાઈ સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત કે જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ, સુપ્રીમ કોર્ટની નીચે દેશની બીજી અદાલતો કામ કરે છે, એટલે કે વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત અને ટ્રાયલ અદાલતો અથવા તો વિશિષ્ટ અદાલતો. એટલે આપણે જોઈએને સ્ટેપ બાય સ્ટેપ, ઓકે, એક પછી એક અદાલતો કામ કરે છે, પણ એ એક પણ અદાલતો એકબીજાથી અલગ નથી, સ્વતંત્ર નથી. એટલે કે આપણે અત્યારે જોઈએ તો કે ભાઈ તાલુકા અદાલતો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રશ્ન હોય તો સૌથી પહેલાં એ તાલુકા અદાલતમાં કેસ કરી શકે છે. જો તેને ત્યાં ન્યાય વ્યવસ્થિત ન મળે અને એવું લાગે કે મને તાલુકા અદાલતમાં જે ન્યાય આપવામાં આવ્યો છે તેનાથી મને સંતોષ નથી, તો તે વ્યક્તિ તાલુકામાંથી તેનો કેસ જિલ્લા અદાલતોમાં લઈ જઈ શકે છે. જિલ્લા અદાલતમાંથી એને એવું લાગે કે ભાઈ મને અહીં પણ યોગ્ય સંતોષકારક ન્યાય નથી મળેલો, તો એ વ્યક્તિ પોતાનો કેસ વડી અદાલતમાં લઈ જઈ શકે છે. વડી અદાલતો દરેક રાજ્યમાં એક આવેલી હોય છે અને જો કોઈ રાજ્યની જનસંખ્યા વધારે હોય તો પણ, હા, અમુક રાજ્યો એવા છે કે જ્યાં 3-4 રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત આવેલી હોય છે અને વડી અદાલતનો કેસ તમે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં લઈ જઈ શકો છો. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આ બધી અદાલતોના જે તમે કેસ કરો છો કે જે તમે અપીલ કરો છો એ તમને એનો જે જવાબ છે એનો જે ન્યાય છે માન્ય ન હોય તો જ તમે તેની ઉપરની અદાલતમાં અપીલ કરી શકો છો. આમ એક સળંગ ન્યાયતંત્ર છે. તમે જુઓ તો કે ભાઈ સર્વોચ્ચ અદાલતનો જે ઓર્ડર છે એ વડી અદાલતે માન્ય કરવો પડે છે. વડી અદાલતના જે નિયમો કે જે કાયદાઓ કે જે રૂલ્સ રેગ્યુલેશન છે તે તેની નીચેની અદાલતો એટલે કે જિલ્લા અદાલત અને તાલુકા અદાલતોએ સ્વીકાર્ય કરવા પડે છે. આમ બધી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. કોઈ પણ અદાલત સ્વતંત્ર રીતે પોતાની રીતે કામકાજ કરી શકતી નથી. ઓકે, ચાલો તો જુઓ કે ભાઈ ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબંધ સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત વ્યવસ્થિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં એક સૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. એટલે કે સર્વોચ્ચ અદાલતનો ઓર્ડર નીચેની તમામ અદાલતોએ માન્ય કરવું પડે છે, અથવા એમ પણ કહી શકાય કે ભાઈ વડી અદાલત તેની નીચેની તાબાની અદાલતોનું ધ્યાન રાખે છે, દેખરેખ રાખે છે અને તાબાની અદાલતો એટલે કે જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોને પોતે કેવી રીતે કામ કરવું, શું કરવું એના વિશેની સલાહ સૂચનો પૂરી પાડે છે. તદનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત કે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ તે છે, જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ આવેલી છે અને તેના તાબા હેઠળ એટલે કે તેના કંટ્રોલમાં જિલ્લા અદાલતો અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો તથા તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો ટ્રાયલ કોર્ટ ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી વિશિષ્ટ ટ્રિબ્યુનલોની રચના કરવામાં આવી છે. આમ દરેક અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે અને આ તમામ અદાલતોએ
सर्वोच्च अदालतना जे निर्णयो छे तेने मान्य गणवा पड़े छे। आम सर्वोच्च अदालतनी उपर बीजी कोई अदालत नथी के ज्यां तमे अपील करी सको। हाँ, रेन केस के कोई एवो महत्वनो किस्सो होय तो एना माटे तमे राष्ट्रना वडाप्रधान अथवा तो राष्ट्रपति सामे अपील करी सको छो। पण ए एवा केस के जे गंभीर प्रकारना कही शकाय तेवा के कोईने फांसी आपवानी छे, कोईने आजीवन कैद आपवानी छे, कोई एवो खूंखार त्रासवादी छे, तो एवा केसो ज राष्ट्रपति पासे मोकलवामां आवे छे। नहींतर सुप्रीम कोर्टनी उपर कोई अदालत में तमे जई सकता नथी अने सुप्रीम कोर्ट जे कोई चुकादो आपे ते तमाम लोकोए मान्य गणवो पड़े छे। ओके, चलो मित्रों हवे आपणे आगळ जोईए एटले के न्यायतंत्रनुं महत्व, કે ભાઈ ન્યાયતંત્રનું મહત્વ શું છે, આ અદાલત એવું શું કાર્ય કરે છે। અદાલતોને કારણે જ મિત્રો દેશ વચ્ચે શાંતિ અને એક પ્રકારની એમ કહી શકાય કે વ્યવસ્થા જળવાઈ રહી છે। જો આ અદાલતો વ્યવસ્થિત રીતે કાર્ય ન કરતી હોત, ન્યાય આપવાનું કામ ન કરતી હોત, તો આજે દેશમાં અંધાધૂંધી, અરાજકતા અને એમ કહી શકાય કે ગુંડાગીરીનું પ્રમાણ વધી ગયું હોત। આમ જોઈએ તો આ અદાલતો દેશમાં શાંતિ, સુલેહ અને સુમેરભર્યું વાતાવરણ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે। રાજ્ય રાજ્યો વચ્ચેના ઝઘડાઓ અદાલત સોલ્વ કરે છે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ઝઘડાઓ, પ્રશ્નો, સમસ્યાઓનું સોલ્યુશન તો કે ભાઈ આ અદાલતો દ્વારા કરવામાં આવે છે। આમ કોઈ પણ પ્રકારના ગંભીર ગુનાઓ હોય કે નજીવા ગુનાઓ હોય તો એના માટે પણ તમે અદાલતના દ્વાર ખખડાવી અને તમે લોકો ન્યાય માંગી શકો છો। માટે આ અદાલતોનું મહત્વ ઘણું જ વિશિષ્ટ છે એમ કહેવું હોય તો કહી શકાય। ચાલો જોઈએ મિત્રો ન્યાયતંત્રનું મહત્વ, આયમપી 3 ગુણ નોટ કરજો। ન્યાયતંત્રનું મહત્વ, આયમપી પ્રશ્ન, 3 ગુણ। ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન માટે તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે પછી રાજ્ય અને રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ પણ વિસંવાદિતા, અહીં મિત્રો વિસંવાદિતા એટલે તો કે કોઈ પણ તમને પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય અથવા તો કોઈ અર્થનો અનર્થ થતો હોય તો તમે અદાલતના દ્વાર ખખડાવી અને વ્યવસ્થિત રીતે તમે ન્યાય માંગી શકો છો। ઓકે, વિસંવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે। એટલે કે ફરીથી આપણે જોઈએ મિત્રો તો કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કોઈ પ્રશ્ન હોય કે પછી નાગરિકોના હકોને લગતા કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યા હોય, કોઈ સંપત્તિને લગતા કોઈ પ્રશ્ન હોય, કોઈ મારામારીને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે અદાલતના દ્વાર ખખડાવી અને તમે ન્યાય માંગી શકો છો। અથવા તો તમને કોઈ રાજ્ય કે સરકાર વિરુદ્ધ કોઈ પ્રશ્ન હોય, એક રાજ્યને બીજા રાજ્ય પ્રત્યે કોઈ સમસ્યા કે કોઈ પ્રશ્ન હોય તો આવા તમામ પ્રશ્નો માટે આપણે અદાલતમાં ન્યાય માંગી શકીએ છીએ। આમ અદાલતની એ મહત્વની જવાબદારી બને છે કે વ્યક્તિઓને યોગ્ય ન્યાય આપવો અથવા તો કે જે કોઈ પ્રશ્ન છે, જે કોઈ સમસ્યાઓ છે, એ પ્રશ્નો અને તે સમસ્યાઓનો વ્યવસ્થિત રીતે ન્યાય આપી, સમાધાન કરી અને બને ત્યાં સુધી તટસ્થતાથી કાર્ય કરવું, કોઈ પણ પક્ષ પ્રત્યે લાગવગ દાખવવી નહીં, બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે કે ભાઈ બંધારણમાં જે કાયદાઓ બનાવવામાં આવેલા છે એ કાયદાઓને ધ્યાનમાં રાખીને, એ કલમોને ધ્યાનમાં રાખીને જ યોગ્ય રીતે ન્યાય આપવાનું કાર્ય આ ન્યાયતંત્ર કરે છે। ફરીથી જોઈએ બંધારણની સર્વોપરિતા કે બંધારણના ઉપર કોઈ બીજું છે નહીં, ના તો દેશના રાષ્ટ્રપતિ, ના તો વડાપ્રધાન કે કોઈ પણ વ્યક્તિ, બંધારણ જ સૌથી શ્રેષ્ઠ અને સર્વોપરી છે। દેશના તમામ નાગરિકોએ
બંધારણના કાયદામાં રહીને જ કાર્ય કરવાનું છે. ન્યાયતંત્ર પણ બંધારણના કાયદાઓનું વ્યવસ્થિત રીતે પાલન કરે છે, એટલે કે બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે, કે ભાઈ આપણે જે ન્યાય આપીએ છીએ એ બંધારણ સાથે મેળ પડે છે કે કેમ, એનાથી વિરુદ્ધ તો નથી જતું ને, એનાથી કોઈ અર્થનો અનર્થ તો નથી થતો ને, તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે, કે ભાઈ ધારાસભામાં જે લોકો કાર્ય કરે છે, કારોબારી તંત્ર જે સરકારી અધિકારીઓ કાર્ય કરે છે, એ કાયદાના નિયંત્રણમાં રહીને જ કાર્ય કરે છે કે કેમ, પોતે સ્વતંત્રતાથી વર્તતા નથી ને, કાયદાઓનું ઉલ્લંઘન કરતા નથી ને, એ જોવાની કામગીરી પણ આ ન્યાયતંત્ર નિભાવે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. કે ભાઈ એક વ્યવસ્થિત ન્યાયતંત્ર કે જે દેશના છેવાડાના ગામડાઓ સુધી ન્યાય આપવાનું કામ કરે છે, ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે પછી કોઈ વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક, પછી એ સાવ છેવાડાનો વ્યક્તિ હોય, ગરીબ હોય કે કોઈ પણ જ્ઞાતિનો કે કોઈ પણ શહેરનો હોય, પણ દરેક વ્યક્તિઓને ઝડપથી અને સરળતાથી સસ્તી રીતે ન્યાય આપવાનું કામ આ ન્યાયતંત્ર દ્વારા સારી રીતે નિભાવવામાં આવે છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે તે હર હંમેશ જરૂરી છે. ટૂંકમાં તો કે ભાઈ દેશ ચલાવવા માટેના જે ત્રણ અંગો છે, એટલે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણે ત્રણ તંત્ર જો વ્યવસ્થિત રીતે કાર્ય કરશે તો જ આપણો દેશ ઝડપી વિકાસ સાધી શકશે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કામગીરીની નિષ્ક્રિયતા, એટલે કે તેઓ વ્યવસ્થિત રીતે કામ કરતા ન હોય અને બે જવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહી, આપખુદશાહી એટલે હું જે કહું એ જ થવું જોઈએ, આપખુદશાહીના પરિણામે જાગ્રત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવવી છે. ઓકે, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સરળતાથી ન્યાય મેળવી શકે, આપખુદશાહી ન આવી જાય અને નિડરતાથી સ્વતંત્ર નિષ્પક્ષપણે ન્યાય આપવાનું કાર્ય આ ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો ચાલો આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછીનું આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. ઓકે.